વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે બનાવીશું બાસ્કેટ ચાટ, અથવા તો તેને આલુ બાસ્કેટ ચાટ પણ કહી શકાય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે એક કપ બાફીને બટેટા લીધેલા છે, એક કપ બાફેલા ચણા લીધેલા છે, અડધો કપ કોર્નફ્લોર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, જરૂર પ્રમાણે સોલ્ટ, 2 ટેબલસ્પૂન ગ્રીન ચટણી, 2 ટેબલસ્પૂન ખજૂર આંબલીની ચટણી, 2 ટેબલસ્પૂન કોથમીર, 1 ટેબલસ્પૂન ઝીણી નાયલોન સેવ, 2 ટેબલસ્પૂન ડુંગળી, 2 ટેબલસ્પૂન ટામેટા અને 2 નંગ છાલ ઉતારીને બટેટા લીધેલા છે, કાચા છે, અને તળવા માટે તેલ. અત્યારે આપણે 2 નંગ બટેટા લીધેલા છે, તેને છીણી લઈશું. આ રીતે છીણીને તૈયાર કરી લઈએ. એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે, અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. હવે બટેટા છીણાઈને તૈયાર છે. હવે 2 કપ પાણી લીધેલું છે, છીણેલા બટેટા તેની અંદર નાખીશું. આ રીતે પાણીમાં નાખી બરાબર ધોઈ લઈએ. હવે તેને આ રીતે બરાબર નીચોવી દઈએ અને પાણી બધું જ બહાર નીકાળી દઈએ. એક બાઉલમાં નાખીશું. એ જ રીતે બધા છીણ તૈયાર કરી લઈએ નીચવીને. હવે આપણું આ છીણ તૈયાર છે. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, કોર્નફ્લોર પણ નાખીશું. હાથથી બરાબર મિક્સ કરી લઈએ. જરૂર લાગે એ રીતે આપણે કોર્નફ્લોર નાખીશું. તેલ પણ આપણે ગરમ થવા માટે મૂકી દીધેલું છે. હવે આ તૈયાર થઈ ગઈ છે. આ રીતે કોર્નફ્લોર નાખીશું. હવે આપણે બાસ્કેટ બનાવવા માટે આ રીતે ગરણી લીધેલી છે, તેમાં આ બટેટાનું છીણ પાથરીશું. બાસ્કેટ બને એ રીતે આખી ગરણી ઉપર સ્પ્રેડ કરી દઈએ. આ રીતે તૈયાર કરી લઈશું અને તેના ઉપર આ રીતે બીજી ગરણી મૂકી અને દબાવી દેવું, જેથી એકદમ બાસ્કેટનો શેપ આવી જશે. હવે તેને ગરમ તેલમાં તળી લઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, બાસ્કેટને તળાવવા માટે મૂકી દઈએ. બાસ્કેટને આપણે ડીપ ફ્રાય કરીશું અને તેને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. થોડું તળાય એટલે ઉપરની ગરણી નીકાળી લઈએ. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દઈશું. હજુ પણ આપણે એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન કરીને તૈયાર કરીશું. આ રીતે બાસ્કેટ ગોલ્ડન બ્રાઉન તળાઈને તૈયાર થાય એટલે આપણે ગરણીમાંથી બહાર નીકાળી લેવું. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવવા દઈશું. તમે જોઈ શકો છો એક બાસ્કેટ આપણું તૈયાર છે, બંને સાઈડથી એકદમ ક્રિસ્પી તળાઈને તૈયાર છે. તેને પ્લેટમાં લઈ લઈએ. એ જ રીતે આપણે બીજા પણ તૈયાર કરી લઈએ તળીને. હવે આપણા એકદમ ક્રિસ્પી બાસ્કેટ તૈયાર છે. હવે તેમાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તેના માટે એક બાઉલ લઈશું, તેમાં 1 કપ બાફીને કટ કરેલા બટેટા નાખીશું, ચણા નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, આમચૂર પાવડર, શેકેલું જીરું પાવડર, ચાટ મસાલો નાખેલો છે તો ચપટી મીઠું નાખીશું, 1 ટીસ્પૂન ગ્રીન ચટણી નાખીશું, 1 ટીસ્પૂન ખજૂર આંબલીની ચટણી નાખીશું. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હવે આ સ્ટફિંગ પણ આપણું તૈયાર છે. હવે ચાટ માટેની બધી સામગ્રી તૈયાર છે. આલુ બાસ્કેટ પણ આપણે 1 પ્લેટમાં લઈ લીધેલા છે. હવે તેમાં આપણે સ્ટફિંગ મૂકીશું. અત્યારે આપણા બાસ્કેટ નાના બનાવેલા છે, મોટા હોય તો તમે સ્ટફિંગ વધારે મૂકી શકો છો. અટાણે આપણે 1 નાની ચમચી મૂકીશું. તેના ઉપર ગ્રીન ચટણી મૂકીશું, આંબલીની ચટણી મૂકીશું. જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે ચટણી નાખી શકો છો. 1 ચમચી દહીં પણ નાખીશું. 1 ચપટી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. બંને પર જીરા પાવડર સ્પ્રિંકલ કરીશું, આમચૂર પાવડર સ્પ્રિંકલ કરીશું, લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. હવે તેના ઉપર ડુંગળી મૂકીશું. બધી સામગ્રી આપણે આપણા ટેસ્ટ પ્રમાણે મૂકી શકાય છે. ટમેટા મૂકીશું, ફરી ઉપર થોડી ગ્રીન ચટણી મૂકીશું, આંબલીની ચટણી પણ મૂકીશું,
दही पण मूकीशुं, ડુંગળી મૂકીશું, ઝીણી સેવ નાખીશું, કોથમીર મૂકીશું. હવે આપણી બાસ્કેટ શાક સર્વ કરવા માટે તૈયાર છે. તો તમે પણ આ રીતે બાસ્કેટ શાક જરૂરથી બનાવજો. આ બાસ્કેટ શાક બાળકોને તો પસંદ આવશે, પણ નાના મોટા બધાને જ ભાવશે. તો જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.